ભાવનગરથી ભાવનગર પોલીસનું તેડું આવ્યું છે ભાવનગર એસઓજીએ યુવરાજસિંહને ડમી ઉમેદવાર કાંડમાં નામ નહીં આપવાની બાબતે નાણાકીય વ્યવહાર કર્યો હોવાના આક્ષેપ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું મહત્વનું છે કે યુવરાજસિંહના નજીકના ગણાતા મિત્ર બિપિન ત્રિવેદીએ એક વાયરલ વિડીયોમાં ઘટસ્પોટ કર્યો હતો અને ગંભીર આક્ષેપો કર્યા હતા યુવરાજસિંહ સામે કે તેમને ડમી ઉમેદવાર કાંડમાં નામ નહીં જાહેર કરવા માટે વહીવટ કર્યો હતો હવે આ મુદ્દે ભાવનગર એસઓજી નિવેદન લેવા માટે યુવરાજસિંહને તેડું મૂક્યું છે તો ડમીકાંડ પર એક પછી એક ખુલાસો થઈ રહ્યા છે દેવર્ષી નામના વિદ્યાર્થીની જગ્યાએ ડમી ઉમેદવાર મિલન બારૈયાએ પરીક્ષા આપી હતી ધોરણ બારના ફિઝિક્સના પેપરમાં દેવર્ષીની જગ્યાએ મિલન બારૈયાએ પેપર આપ્યું ડમીકાંડમાં પકડાયેલા આરોપી પી કે દવેએ મિલનના પિતાનો સંપર્ક કર્યો હતો મિલન બારૈયા ફિઝિક્સમાં હોશિયાર હોવાથી તેને દેવર્ષીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે બેસાડીને પરીક્ષા આપવાનું નક્કી થયું મિલન બારૈયા હજુ પોલીસની પકડથી દૂર છે મહત્વનું છે કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મિલન બારૈયાએ જેની જગ્યાએ પેપર આપ્યું હતું તે દેવર્ષી હાલ ફિલિપાઇન્સમાં મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છે એટલે કે ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવી પરીક્ષા પાસ કરી વિદેશમાં મેડિકલ અભ્યાસમાં પણ માટે પણ એડમિશન લઈ લીધું અને ભણવાનું પણ શરૂ કરી દીધું તો ડમી પરીક્ષાર્થી બનીને માત્ર બે વર્ષમાં જ એક નહીં પણ સાત પરીક્ષા આપી ચૂકેલો મિલન બારૈયા એમ કહીએ તો પણ ખોટું નથી કે આ ગિલિન્ડર માત્ર વિઝિટિંગ કાર્ડ છપાવ્યું ન હતું બાકી તમે કહો એ ધોરણ અને તમે કહો એ સ્પર્ધાત્મક પરીક્ષા આ રેન્ચો સાથે મિલન થાય એટલે કોઈ પણ પાર્ટીનું કામ પાક્કા પાયે થઈ જતું ધોરણ દસ ધોરણ બાર સાયન્સ લેબ ટેકનિશિયન પશુધન નિરીક્ષક અને વનરક્ષક મિલિંદ બરાએ આ બધી જ પરીક્ષાઓ મુખ્ય સૂત્રધાર શરદ પનોત અને પ્રકાશ દવેના કહેવાથી ડમી ઉમેદવાર તરીકે આપી અને એક પરીક્ષા દીઠ પચીસ હજાર રૂપિયાનો ભાવ પણ ફિક્સ હતો ડમીકાંડની તપાસ દરમિયાન વધુ એક ચોકાવનારી વિગત સામે આવી ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોત અને રમણીક જાની સામે અગાઉ પણ એક પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તે તપાસમાં બહાર આવ્યું શરદ પનોત અને રમણીક જાની સામે વર્ષ બે હજાર બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવા મામલે આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો મુજબ ગુનો દાખલ થયો હતો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ડમીકાંડમાં સંડોવાયેલા આરોપી શરદ પનોતને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો શરદ પનોત સરતાનપુરની પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો મહત્વની વાત એ છે કે બંને આરોપીઓ સામે વર્ષ બે હજાર બારમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે છતાં પણ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્યમાં આગામી સાતમી મેના દિવસે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે ત્યારે પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ફરજિયાત કરાયેલા પત્રક બાકી છે પરીક્ષા માટે કન્ફર્મેશન આપવાની છેલ્લી તારીખ વીસ એપ્રિલ છે હસમુખ પટેલે કહ્યું કે જે ઉમેદવારે કન્ફર્મેશન આપ્યું હશે તેને જ કોલ લેટર મળશે એ વખતે વારંવાર ટ્વિટરના માધ્યમથી મેં ઉમેદવારોને જાણ કરેલી છતાં પણ છેલ્લા દિવસે ખૂબ ભીડ થયેલી અને ઉમેદવારોને એમાં અમે વધારાના સર્વર પણ મૂક્યા છતાં પણ ઉમેદવારોને મુશ્કેલી પડેલી એટલે હવે છેલ્લા બે દિવસ છે એટલે ઉમેદવારો હવે રાહ ના જોવે છેલ્લી ઘડીની રાહ ના જોવે હંમેશા ટેકનોલોજીની કોઈને કોઈ મર્યાદા આવી શકે એટલા માટે વહેલામાં વહેલી તકે ઉમેદવારો એમના ફોર્મ ભરી દે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાયા બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ અંગે ચર્ચા થઈ શિક્ષકોના બદલી કેમ્પ મામલે નિમાયેલી કમિટીના સભ્યએ શિક્ષણ વિભાગ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા કમિટીના સભ્યએ રજૂ કરેલા વિચારના આધાર પર શિક્ષણ વિભાગે ફાઇનલ ડ્રાફ્ટ કર્યો છે અને આ ફાઇનલ ડ્રાફ્ટને લઈને શિક્ષણ વિભાગની બેઠકમાં મહત્વની ચર્ચા થઈ સહમતી ડ્રાફ્ટમાં દર્શાવેલા નિયમ હેઠળ આગામી દિવસોમાં પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ યોજાઈ શકે સૂત્રો મુજબ ડ્રાફ્ટ સર્વે સંમતિથી મંજૂર થાય તો પણ આગામી બે માસમાં બદલી કેમ્પનું આયોજન થઈ શકે તેમ નથી રાજ્યની શાળાઓના પડતર પ્રશ્નોને લઈને આજે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રોમાં બેઠક મળી શિક્ષણ પ્રધાનની હાજરીમાં આયોજિત બેઠકમાં શાળાના યુનિયનોના પ્રતિનિધિઓ હાજર હતા આ બેઠકમાં ભરતી પ્રક્રિયા બદલી ગ્રાન્ડ સહિતની પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે ચર્ચા છે તમામ સંઘોના પ્રતિનિધિઓએ આજે અસમંજસ જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે એક અસમંજસ જે હતી જે કંઈ ચર્ચા વિચારણા અંતે એમાં અમે ખુલાસા સાથે ચર્ચા વિચારણા અંતે આજે તમામે સમર્થન આપ્યું છે અને આમનાના સમયમાં જે અમારા શિક્ષક મિત્રોના જે પ્રશ્નો છે જે કંઈ વ્યાજબી પ્રશ્નો છે એનો ઉકેલ વિભાગ દ્વારા અને સાથે મુખ્યમંત્રીશ્રી સાથે અને એફડી સાથે મળીને એનું પણ નિરાકરણ લાવીશું અને આ તબક્કે પુનઃ સર્વે સંઘોનો હું આભાર માનું છું